જમ્યા પછી રસ્તા પર નીકળો તો 5 મિનિટમાં પચી જાય. જવા નીકળો ઓફિસ ને હોસ્પિટલ પહોંચી જાઓ એવું પણ બને. કમર દુખે, હાડકા ભાંગે તો દવાખાને નહીં, પાલિકાની કચેરીએ જાઓ. તમારા ટેક્સનો હિસાબ માંગો, તૂટેલા રોડનો જવાબ માંગો. કેમકે સ્માર્ટ સિટી બન્યા બાદ આપણું અમદાવાદ હવે તૂટેલા રસ્તાઓનું શહેર બની ગયું છે. અમદાવાદના રોડ બનાવવામાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. કેમકે લખલૂટ રૂપિયા કોન્ટ્રાક્ટરોને ચૂકવાય છે, પરંતુ દર વર્ષે ખાડાવાળા રસ્તા જ પ્રજાના નસીબમાં કેમ આવે છે? આ ભ્રષ્ટાચારી શાસકોને પ્રજાની સુખાકારી કે પછી શહેરના લોકોને સારું રોડ મળે તેમાં રસ નથી. તેમને તો માત્ર ના માત્ર એમના મળતિયા કોન્ટ્રાક્ટરને કઈ રીતે લાભ થાય તેમાં જ રસ છે. દર વર્ષે 200-250 કરોડના રોડ બનાવવામાં આવે છે, પરંતુ જે રોડો તૂટી જાય છે, વિસ્મારક થાય છે, એ રોડો ફરીથી રિસર્વિસ કરવાની કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય છે. ત્યારે વારંવાર આ લોકો કહે છે કે અમે હવે બોર્ડ લગાવીશું, કેટલી ગેરંટી પીરિયડ છે, કેટલા ખર્ચે રોડ બનાવીશું. તો આ પ્રકારની તમામે તમામ કાર્યવાહી આ ભારતીય જનતા પાર્ટી ના શાસકો કેમ અમદાવાદ શહેરની જનતાથી છુપાવી રહ્યા છે? આ વર્ષે ઝોન મુજબ કેટલા રોડ ધોવાયા તેની પર નજર કરીએ તો દક્ષિણ ઝોનમાં 11 રસ્તા, પશ્ચિમ ઝોનમાં 54, પૂર્વ ઝોનમાં 23, ઉત્તર ઝોનમાં 18, મધ્ય ઝોનમાં 5. અને હવે એ પણ જુઓ કે જે રસ્તાઓની જવાબદારી કોર્પોરેશને મેટ્રો પ્રોજેક્ટ કે નેશનલ હાઈવે અને ઓરડાના માથે નાખી છે, મેટ્રો રૂટ પર 6, નેશનલ એસજી હાઈવે પર 15 રસ્તા અને ઓરડાના 4 રસ્તાઓ. અમદાવાદમાં આ વર્ષે કુલ 96 રોડ ધોવાયા છે, જે હવે ક્યારે સરખા થશે તેનું કોઈ આયોજન નથી. એક તરફ રસ્તાઓની હાલત આવી બિસ્માર છે, બીજી તરફ સારા રસ્તાઓ પર માત્ર દેખાડા ખાતર બીટુમિનનું પાતળું લેયર લગાવીને રોડ પર થીંગડા મારીને કરોડો રૂપિયાનો ફાયદો કોન્ટ્રાક્ટરને હજી પણ કરાતો હોવાનું જોવાઈ રહ્યું છે. અરે, આવા રસ્તાને કારણે લોકોની ઊંઘ ઉડી ગઈ છે. કામથી અમે જઈએ, અમારું કામ એવું જ છે, ગલ્લાનું કામ છે. કઈ બી વસ્તુ આપવા લેવા માટે જઈએ તો એમાં અમારે રસ્તામાં ખાડા એવડા આવે છે કે અમારા કમરમાં બહુ દુખાવો થાય છે. રાત્રે ઊંઘતા ટાઈમે ઊંઘે બરોબર આવતી નથી સાહેબ. અને બહુ બધા રસ્તાઓ તો એવી જગ્યા છે કે ત્યાં આપણે ક્યાં ખાડો છે ને ક્યાં નથી એ જોવા મળતું નથી, કારણ કે પાણી એવું ભરાઈ ગયું હોય ને ત્યાં ખાડામાં, એવું લાગે કે રોડ ક્લીન છે ને એના કારણે આપણે સાહેબ કેટલી વાર ગાડીઓ ફરાઈ જાય છે. વરસાદમાં આટલા મોટા ખાડા પડી જાય છે, બરોબર છે. એવી રીતે અમદાવાદમાં તમામ જેટલા રસ્તા છે બધા બગડી ગયા છે. એએમસી કોઈ પ્રકારનું ધ્યાન આપતું છે નહીં. અહીંયા વારંવાર એટલા એક્સિડન્ટો થાય છે જેથી કરીને પબ્લિકને એટલું બધું વાગે છે. બિચારી તબલીક હેરાન, જેટલી પબ્લિક છે હેરાન થાય છે. બહુ બધી તકલીફ છે પબ્લિકોને, છતાં 100 અરજી આપે છે તો બી કોઈ નિકાલ આવતો છે નહીં ને કોઈ કોર્પોરેશન ધ્યાન આપતું છે નહીં. આમાં જે એએમસી છે એ ફેલ છે, આપણે ટોટલી ફેલ છે. બિટુમિનના ભાવ વધારાના તફાવત તરત જ કોન્ટ્રાક્ટરને ચૂકવાય છે, પરંતુ રૂપિયા ચૂકવનાર મેયર, કમિશનર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને નવા રોડ બન્યા પછી તેનું સુપરવિઝન કરવાની ફુરસદ નથી. છેલ્લા 3 વર્ષમાં 800 કરોડથી વધુ રૂપિયાની ચૂકવણી માત્ર રોડ માટે કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા દર વર્ષે 250-300 કરોડની વચ્ચે રોડ બનાવવા માટેનો ખર્ચ કરવામાં આવતો હોય છે, પરંતુ આખરે આ રસ્તાઓ કયા પ્રકારના છે તે જોવાની દરકાર કોઈ પણ અધિકારીઓ કે કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા લેવાતી નથી. પ્રજા દ્વારા ચૂંટાયેલા આ જ પ્રતિનિધિ, મેયર, કમિશનર સહિતના અધિકારીઓ હાલમાં માત્ર ને માત્ર કોરોનાથી ભયભીત થયા હોય અને એસી ચેમ્બરમાં માત્ર મિટિંગો કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે શહેરની હાલત ખાડાબાદ તરીકે થઈ ગઈ છે, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારનું સુપરવિઝન આ જ અધિકારીઓ કે ચૂંટાયેલા પાંખના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવતું નથી. કેમેરામેન તોસિફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. નવા બનેલા રોડ પર કોન્ટ્રાક્ટરની વિગતો હશે, રોડ બન્યાનો સમય અને જરૂરી નંબરો પણ હશે. અને આવી જ વાતો ભાજપના નેતાઓએ કોર્પોરેશનમાં મોટે ઉપાડે 4 વર્ષ પહેલા કરી હતી, પરંતુ શહેરના એક પણ રોડ પર હજુ સુધી રોડ પર તમે આવી કોઈ વિગતો જોઈ ક્યાંથી જોઈ હોય? કેમ કે આવા કોઈ બોર્ડ લગાવાયા જ નથી. ભારતીય જનતા પાર્ટીના શાસકોએ અગાઉ જે રીતે રોડ ધોવાય ત્યારે અમદાવાદ શહેરને વચન આપ્યું હતું કે હવે જે પણ રોડ બનશે તે તમામ બાબતનું
બોર્ડ લગાવવામાં આવશે, એમાં કોન્ટ્રાક્ટરનું નામ, ડિફેક્ટિવ લાયબિલિટી અને કેટલા કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવે તે તમામ બાબતો દર્શાવવામાં આવશે, જેથી અમદાવાદ શહેરનો સામાન્ય નાગરિક પણ એ જોઈ શકે. પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીએ આજ સુધી એ બોર્ડ લગાવવાની પ્રક્રિયા શરૂ નથી કરી. અને બીજી બાજુ આજે જ મેં સાંભળ્યું કે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન ટીવી મીડિયાના માધ્યમથી સમગ્ર શહેરની જનતાને કહી રહ્યા હતા કે ચાલુ વર્ષના કોઈ પણ રોડ ધોવાયા નથી. અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા એક કે બે નહીં પરંતુ અનેક વિસ્તારમાં રસ્તાઓની હાલત બદતર છે, રોડની ગુણવત્તા પર સવાલો થઈ રહ્યા છે. એક જ વર્ષ પણ પૂર્ણ ન થયું તે રોડ શા માટે ધોવાયા? વર્ષનો વોરંટી પીરિયડ હોય છે ત્યારે 3 વર્ષના એવા કેટલા રોડ ધોવાયા હશે? રોડ બનાવતી વખતે અધિકારીઓએ કયા પ્રકારનું સુપરવિઝન કર્યું? રોડની ગુણવત્તા ચકાસ્યા વિના પેમેન્ટ કઈ રીતે થયું? કામગીરીમાં બેદરકારી બદલ શા માટે કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ નથી કરાયા? જો કે આ સવાલો છે, છતાં પણ દાવા તો બધું સરખું થઈ જશે તેવા જ કરવામાં આવે છે. જે બી છે એ નાના મોટા નેટવર્કના કામોના કારણે પ્રોબ્લેમ થયો છે, ક્યાંય બીજા નાના મોટા રોડ તૂટ્યા છે તો અમે તાત્કાલિક રોડ રિપેર થાય એની ચિંતા કરી રહ્યા છીએ. અધિકારીઓને સૂચના આપી દેવામાં આવેલી છે અને નવરાત્રી ઉપર જ્યારે નવા પ્લાન્ટ ચાલુ થઈ જાય એટલે એ રોડો રિસર્ફેસ કરી દઈશું અને શહેરીજનોને તકલીફ ના પડે એ માટે અમે બધા જ લોકો કટિબદ્ધ છીએ. ચોમાસા પહેલાં જ રોડ બનાવવામાં આવે અને એ જ રોડ ચોમાસા બાદ ફરી બનાવવા પડે તેવી સ્થિતિ શહેરના મોટા ભાગના વિસ્તારમાં છે, ત્યારે પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ કરતા આ નેતાઓ વરસાદી દેકડાની જેમ ગાયબ થઈ જાય છે. જિગ્નેશ પટેલ, TV9, અમદાવાદ.